नमस्कार, न्यूज लाइव साथे हूँ जंकना दवे। नजर करिए महत्वना समाचार पर। हिम्मतनगर थी हाल ब्रेकिंग न्यूज जे प्रमाणे मळी रह्या छे, कोरोना वायरस नो पॉजिटिव केस हिम्मतनगर थी प्रथम केस सामे आव्यो छे। खास नोंधनीय बाबत छे जे प्रमाणे हिम्मतनगर मां पण हवे कोरोना वायरस नो पॉजिटिव केस सामे आव्यो छे। सिविल हॉस्पिटल मां फरज बचावता वोर्ड बॉय नो केस पॉजिटिव आव्यो छे। मूळ राजस्थान ना छे आ वतनी अने हिम्मतनगर सिविल मां राजस्थान ना लोको जे फरज बचावे छे तेमाथी ब्रदर साथे काम करता स्टाफ ना 23 थी वधु ने क्वारंटाइन करवामां आव्या छे। खास नोंધનીય બાબત છે જે પ્રમાણે દર્દીઓને સારવાર આપતા હતા ત્યારે હિંમતનગરમાં કોરોના પોઝિટિવ નો પ્રથમ કેસ નોંધાયો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા સુરેશ કોળી જોડાઈ ગયા છે આપણી સાથે। જી સુરેશ, જણાવશો ખાસ કરીને જે પ્રમાણે હિંમતનગરમાંથી પ્રથમ પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યો છે, શું છે વિગત? જી બિલકુલ, વાત કરવામાં આવી છે સાબરકાંઠા જિલ્લામાં આજે હિંમતનગર સિવિલમાં રાજસ્થાન મૂળ વતનીનો હતો, જે સિવિલમાં ફરજ બજાવતો હતો, તેને કોરોના આજે પોઝિટિવ આવવાને લઈને 30 જેટલા વધુ ક્વોરન્ટાઇન લોકોને પણ પોઝિટિવ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે। મોડી રાત્રે જે આ રિપોર્ટ આવ્યા બધી લોકોનું પણ સારું છે અને તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। જી જી સુરેશ, ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે આ બ્રધર નો કેસ પોઝિટિવ આવ્યો છે, આગામી તેમને કઈ પ્રમાણે અત્યારે સારવાર આપવામાં આવશે? જી બિલકુલ, વાત કરવામાં આવી તો જે મૂળ રાજસ્થાન નો જે વ્યક્તિ હતો, જે બ્રધર કામ કરતો હતો, જેમને પોઝિટિવ કેસ આવવાના લઈને તંત્ર પણ મોડી રાત્રે પણ એલર્ટ થઈ ગયું છે। અને જે વાત કરવામાં આવી તો જે લોકોને પણ આ એમને જે આઇસોલેશન વોર્ડ છે તેમની તૈયાર કરવામાં આવી છે, તેને પણ ત્યાં તેના પણ વ્યવસ્થા કરવા દેવામાં આવી છે। ચોક્કસ, એની સાથે કામ કરતા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે ત્યારે ખાસ નોંધનીય બાબત છે સતત એકબીજાના સંપર્કમાં રહેવાથી કોરોનાના કેસ વધતા હોય છે ત્યારે આગામી તેમની સાથે શું તકેદારી રખાશે? જી બિલકુલ, વાત કરવામાં આવી છે જે બ્રધર્સ સાથે કામ કરતા તે ટીવી જેટલા વધુ વ્યક્તિઓ લોકો હતા તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે અને તેમને સાવચેતી પણ સૂચના પણ આપી દેવામાં આવી છે। તાત્કાલિક જે સારવાર વિભાગ હોય તેમાં આ બ્રધર કામ કરી રહ્યા હતા, જે દર્દીઓ હોય તેમને સેવા આપી રહ્યા હતા, એ દરમિયાન જ આ કેસ પોઝિટિવ થયો છે। શું બીજા લોકોને પણ આ જ વસ્તુનું સંક્રમણ થયું હોય તેવા વાત હોય શકે ખરી? જી બિલકુલ, વાત કરવામાં આવી છે જે આ પોઝિટિવ પોઝિટિવ આવવાને લઈને પણ મોડી રાત્રે પણ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને જે લોકો પણ સિવિલમાં હજારોની સંખ્યામાં જો દર્દીઓ આવતા હોય છે તેમને પણ સાવચેતીના પણ પગલાં લેવામાં આવે છે, જેમને જે લોકો સંપર્કમાં હતા તેમને પણ હાલ તો તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહ્યા છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો ખાસ કરીને હિંમતનગરમાં પ્રથમ કેસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે।